હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે મંગળવાર છે અને હવે લગ્નનો આજે છેલ્લો વિડીયો છે, પછી રેગ્યુલર વ્લોગ ચાલુ થઈ જાય. અને આજે તો જમવા જવાનું છે, 10 વાગ્યા છે બરાબર. અને તુલસીને એવું લાગે તો આજે બ્લડ રિપોર્ટ પણ કરવા જવાનું છે, કેમ કે પાલિતાણા આપણે બતાવવા ગયા ત્યારે લોહીના ટકા કંઈક ઓછા આવેલા છે, 8.5 જ આવેલા છે, 11.5 હતા, 11.5 હતા. તો એ માટે આજે બ્લડ રિપોર્ટ કરાવવાનો છે. તો એ નોર્મલ થઈ જાય તો સારું. એને અત્યારે માથું ખૂબ દુખે છે, પગ પણ બહુ દુખે છે. તો હવે રિપોર્ટ કરાવી, જો લોહીના ટકામાં કંઈ ફેરફાર ન થયો હોય, કેમ કે પાલિતાણા દવા લીધી હતી લોહીના ટકા સારા કરવા માટેની, તો ન થયા હોય તો પછી કંઈક બીજો ઉપાય કરવો પડશે. કેમ કે આ રિપોર્ટ છે એ આરોગ્ય કેન્દ્ર, સરકારી કેન્દ્ર, સરકારી હોસ્પિટલ છે ત્યાં કર્યો હતો, એટલે કદાચ કંઈક ભૂલચૂક થઈ હોઈ શકે. હવે પછી અહીંયા જાવીને અહીં રિપોર્ટ શું આવે છે પછી ખબર પડે. જો એવું ને એવું આવે છે તો એ રિપોર્ટ પાકા છે, તો એનો ઈલાજ કંઈક કરવો જ પડશે. જાવી એટલે મળીએ ને પછી આવીને આપણે નિરાતે વાત કરીએ. અત્યારે નિરાતે અત્યારે આપણે નીચે જઈએ અને મળવીએ બાને પપ્પા. ચાલો મિત્રો, તો બ્લડના રિપોર્ટ કરવા માટે આવી ગયા છીએ જમી કરવી બરાબર છે, તો રેડી જ છે. તો હારો હારો લોહીના રિપોર્ટ કરી નાખ્યો એટલે ખબર પડે આપણને કન્ફર્મ શું છે શું નહીં, શું કરવું જોઈએ કે નહીં. તો હારો હાલો, કૃષ્ણા લેબોરેટરી અમારા ગામમાં ચાલુ થઈ છે, તો હવે સારું છે, ક્યાંય જવું નથી પડતું. તો હારો હાલો, કેટલા લાડવા ખાધા? નહીં, એકલા ડાળ ભાતમાં 1 કલાક કરી દો તો પણ સારું. ચાલો મિત્ર, તો હવે હમણાં આ ભાઈ હમણાં આવી જાય ને પછી આપણે રિપોર્ટ કરાય નાખીએ બરોબર છે. હાલો એ ભાઈને વેઇટ કરીએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કાલનો વિડીયો અહીંથી કન્ટિન્યુ કરું છું. કાલે અમે લોકો રિપોર્ટ કરાવવા માટે ગયા, એ પછી કદાચ આપણે કન્ટિન્યુ નથી કર્યો બરાબર ને. તો એ રિપોર્ટમાં લોહીના ટકા તો છે એ કમ્પ્લીટ આવી ગયા છે, 11.5 પહેલાં હતા તો 11.8 આવી ગયા છે. એટલે એ તો કાંઈ લોહીની ટકાવારીમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે સરકારી દવાખાને જે અમે 2-3 દિવસ પહેલાં બતાવ્યું હતું, તો ત્યાં 8.5 કેમ આવ્યા એ માટે આજે જવાનું છે. કેમ કે એના કારણે આપણે પાલિતાણા દવાખાને જવાનું થયું છે. બતાવવા તો જવાનું જ હતું, પણ છતાં આ લોહીના ટકા ઘટ્યા છે એના માટે ઘણી બધી મોંઘી મોંઘી દવાઓ આપણે લીધી છે. જો અત્યારે એનો જ રિપોર્ટ હોય અને આરોગ્ય કેન્દ્રમાં લોસો માર્યો હોય કદાચ, તો હવે એ મને તમે કોઈક જણાવજો કે 2-3 દિવસમાં ટકા વધી જાય ખરા, 7% વધી જાય, એક જરીક જણાવજો. કેમ કે આરોગ્ય કેન્દ્રે બતાવ્યું, પછી વળતે દિવસે ડાયરેક્ટ એમ પાલિતાણા ગયા, પાલિતાણા જઈને લોહીનો રિપોર્ટ ત્યાં ન કર્યો, પછી એને ત્યાં ન કર્યો ને, ને અમારી ફાઇલ છે ત્યાં, તો એના કારણે મેં કીધું હું પ્રાઇવેટમાં મારી જાતે કરાવી બરોબર. કદાચ પાલિતાણા બી એવું હોય કે હારો આને લોહીના રિપોર્ટ ઓછા ટકા આવ્યા છે તો આપણે દવા જીકી ગયો, ચેક નથી કરવું, ખાટા ખોટા એ કે એ પછી એને એવું કીધું. એટલે આ બધા ટકા તો ઘટ્યા ન હોય કદાચ, પણ તો ચેક કરાવો ને, દોઢ વરી પણ રિપોર્ટ થાય. પણ એ કે ના ના, આરોગ્ય કેન્દ્રના જે રિપોર્ટ છે એ પ્રમાણે અમે દવા આપી દઈએ, આપી દીધી, એને તો દવા બીકી ગઈ. પછી અહીંયા સમસરા અમારી કૃષ્ણ લેબોરેટરીમાં કાલે હું ગયો અને રિપોર્ટ કર્યા, તો પહેલાં 11.5 હતા એની કરતાં બી વધારે 11.8 આવ્યા છે. તો હવે તો હું તુલસી એમ જ કહું છું, દવા પીતી નહીં. આજે આપણે આરોગ્ય કેન્દ્રએ જઈ આવીએ અને પછી કંઈક નક્કી આપણે કરીશું. તો સારું, ચાલો જઈ અહીંયા પછી. ફ્રેન્ડ્સ, ફાઇનલી આજે ઠંડી બહુ છે, બ્લેન્કેટમાં નીકળવાનું મન નહોતું તો એટલી ઠંડી છે. અને આજે જવાનું છે, આપણા રિપોર્ટ જે કરાવ્યા હતા તે ડાક બંગલે, મતલબ સરકારી હોસ્પિટલે બતાવવા જવા છે ખાલી.
અને ગયા વખતે આપણે સરકારીમાં હાવ ઓછા ટકા આવ્યા હતા, એના લીધે આપણે પાલિતાણા ધક્કો ખાવો પડ્યો હતો. તો બાકી તબિયત તો એકદમ રેડી છે, કાંઈ વાંધો નથી, પણ ખાલી ચેકઅપ તો કરાવાય તો આવી, નકર ખાલી બતાવીને વહી આવવાનું છે રિપોર્ટ. તો ખાલી નર્સ મેડમ કા ડૉક્ટર મેડમ મળી જાય તો ખાલી રિપોર્ટ બતાવી આવી. હું શૈલેષ બંને જઈએ છીએ, તો વિડીયોમાં બનાવ્યો તો ચલો તમને પણ બતાવીએ. ચલો મળીએ. ચાલો મિત્રો, સરકારી દવાખાને પહોંચ્યા છીએ, રિપોર્ટ બીપોર્ટ બતાવી દઈએ, હું છે હું નહીં. તો હારો હાલો પહોંચી ગયા છીએ, મળીએ હાલો આગળ. લોહીના ટકા ઓછા હતા એટલે હાડ આઠ હતા, તમે ત્યારે વહી ગયા હતા કઈક બીજે ચાલો મિત્રો. તો બપોર ના વાગ્યા છે, બપોર પછી ના 5 વાગ્યા છે, અને તબિયત કેમની છે? સારી છે એવું કે છે, બટ હવે એમાં એવું થયું છે, અમે રિપોર્ટ કરાવવા પ્રાઇવેટમાં ગયા કાલે, ત્યારે 11.8% લોહી આવ્યું હતું, અને બે દિવસ પહેલાં છે એ સરકારી દવાખાને રિપોર્ટ કરાવ્યો તો 8.5 આવ્યું હતું. કેટલો ડિફરન્ટ! તો એક ક્વેરી માટે અમે આજે સરકારી દવાખાને ગયા હતા, મેડમને કીધું હતી કે ભાઈ મેડમ આવી મોટી ભૂલ, 1% આમથી આમ થાય તો સમજ્યા, પણ યાર 63% તમે લોહી ઘટાડી જુઓ, કે મિસ્ટેક હોઈ શકે છે. અત્યારે સાહેબ નથી, નાખે ફરીથી તમને રિપોર્ટ કરાવવા ને કે લોહી ના કરું, કાટકાટ જ કરવાનું. ઢંગથી રિપોર્ટ થયો તો વાંધો ન આવે, મારે પાલિતાણા ધક્કો પણ ન થયો હોત ને મારે દવાઈ ન લેવી પડી હોત, પણ હવે હશે આપણા ખિસ્સામાંથી જવાનું. બટ એવું બધું છે ને, મહિનો બદલાય એટલે ધક્કો દુખાવો રહે એવું કીધું, એટલે એ તો કાંઈ સવાલ નથી, બરાબર છે. તો સારું ચાલો, હવે આવું બધું છે. શું બને છે? પૌવા બટેટા. પૌવા બટેટા બની રહ્યા છે, અને અહીંયા ઢોકળા છે, બરોબર છે. તો સારું હાલો, આ રીતનું દવાખાનાનું હતું બધું, થોડી ઘણી ક્લિપ લીધી છે એ બી તમને બતાવીશ. તો હાલો, પૌવા બટેટા બન્યા, પછી મળીએ. હેલો મિત્રો, તો સોરી આજે 6-7 વાગવા આવ્યા છે, અને મેં વહી ગયા હતા લોભારતીમાં, જે મોરારી બાપુની સપ્તાહ છે કે રામકથા છે તે આયોજન જે કાંઈ થઈ રહ્યું છે, જે 8 દિવસની વાર છે, પહેલી વખત ઇતિહાસમાં સંવત્સરમાં મોરારી બાપુની સપ્તાહ છે, તો એ જોવા માટે ગયા હતા. એનો વિડીયો અલગથી બનાવ્યો છે, અને આજના વિડીયોમાં આપણે સવારે તમને વાતચીત કરી છે કે સવારનો છે એ કાપ હતો લાઈટનો, મને ખ્યાલ હતો, મેં કીધું નહીં, બાઈએ મને હવારે ઘસકાવી નાખ્યો હતો, પણ એ તમને ક્લિપ નહોતી બતાવી ગયો, કેમ કે એ તો જતા વેત જ મને લઈ લીધો, મેં કીધું મને પણ ખ્યાલ હતો પણ ભૂલાઈ ગયું, કે મને ખબર ન પડે કે અહીંયા મેં કેટલી પાણી શીશી શીશી ધધાઈ ગયા, પણ હવે એવો મારો ઈરાદો તો નહોતો, પણ ભૂલાઈ ગયો તો ભૂલાઈ ગયું, કાલ થોડુંક બેંકનું કામમાં વધારે હતા એટલે સાંભળ્યું નહીં. તો આજે કાપ હતો, અને એ તે લોભારતી સંસ્થામાં જે રામકથા બેસવાની છે ત્યાં બધું રિપેરિંગ ચાલે છે, એટલે એના કારણે આખા ગામમાં કાપ હતો. તો ત્યાં અમે ગયા હતા, અને આજે નિકુલભાઈનો બર્થડે છે, તો હેપી બર્થડે નિકુલભાઈ, જેના લગ્નના વિડીયો તમે લોકોએ જોયા છે એનો જ બર્થડે છે, એટલે વિશ કરી દેજો, બરોબર. લેટ વિડીયો કદાચ હશે, બટ તમારો એ વિશ પહોંચી જાય છે એની પાસે, બરોબર. ને હવે ત્યાં બનાવ્યા છે પીઝા, તો તુલસી કે છે આપણે જવું છે હોટલમાં, તો બા કે છે આપણે જઈએ હોટલમાં, બરોબર. બા તો કે છે કઈ વાંધો નહીં, જવું હોય તો નિકુલભાઈ નો બર્થડે છે, છોકરાઓ ને ખાવું હોય તો પછી બા કે ભલે કઈ વાંધો નહીં, પણ થોડું થોડું એમ થાય કે ભાઈ બટા સાસ લઈ લે અને રોટલી બોટલી કરી નાખી, પણ મેં કીધું મારી મમ્મી એવું તમારે હતું એવું હવે નથી, નહીં એવું થાય બધાના મા બાપ ને એવું થાય, બા એ મને હાથ રડીને કહેશે એવું કઈ ન કે, બટ બધાના મા બાપ ને છે એ પૈસા પેલા એટલા બધા હતા નહીં ને, એટલે એને એવો જીવ ન આલે એટલા બધા પૈસા હોટલમાં દેવાનો. હું કઈ કોઈ બી જગ્યાએ ભાઈ બંને આયરે પ્રોગ્રામમાં જતા હોય ને તો એમ કે ઘટતી વસ્તુ અહીંથી લઈ જઈએ, દુકાનમાં કઈ લેવાનું જતા, મેં કીધું પણ તો બા પ્રોગ્રામ નો કહેવાય, એટલે આવું બધું એને એ બધું જોયું છે મારા ભાઈએ મારે કઈ ઝાઝું ખાવાનું નકર ન હોય,
ઠીક તો તમે બેસી આવો તો અમારે બેન થોડું જ હોય, મારે કઈ ખાવાનું હોય, આ તો ઈ હોય તો ઈ પપ્પા હોય તો મજા આવે. એટલે અમે ચાર જ છીએ, પપ્પા બા ને હું તુલસી. નિકુલભાઈ નો બર્થડે છે, જઈ આવીએ. પણ બા ને એવું બધું થાય, બધાના મમ્મી ને એવા જ છે, કોઈ એવા હોય કદાચ વીઆઈપી. પણ અમારા ગામડામાં તો એવું જ હોય કે એને એટલું બધું કઈ ખાસું જોયું ન હોય. હવે એ હવાનો રોટલો છે બપોરે ખાધો હોય, બપોર નો હોય તો સાંજે ખાધો હોય, જો બપોર નો વધ્યો હોય તો સાંજે ખાઈ લેતા હોય. એવું અમે નાના હતા તે જોયેલું છે, બટ હવે ભગવાનની દયાથી સારું છે. તો હવે પેલા બાપ મમ્મીને એને હોટલ જોઈ નથી, તો આ વખત મેં કીધું અમારે થોડીક બાપાએ રડ્યા છે અને અમે બી રડીએ છીએ, તો કીધું હોટલમાં લઈ જઈએ. તમારે ક્યાં પછી એવું કઈ હોટલો બોટલો જોયું નથી, તો અત્યારે છોકરા સિદ્ધ છે તો જોયું નથી, એટલે અત્યારે એમ થાય તમે લઈ જાવ છો તો જાય. તો પછી આપણને એમ કે છે કે તમે બે જણા જી આવો ને, તો પછી એવું એવું હોય, એવો એવો જીવ હોય, એવું કઈ નથી. અને મેં એમને કીધું બા ને, મેં કીધું હાથે હાથ કે આઠે આઠ દિવસ જે બી રામકથા છે એ બધી રામકથાનો તમે લાભ લેજો. આપણે ક્યાંય જો ખેતર છે એ લીંબુ આપી દીધેલા છે, તમને ખ્યાલ જ છે. તો બા ને કહું છું કે તમે ઘરે ઘર આંગણે ગંગા હરી જાય તો એમાં આપણે ડૂબકી મારી લેવાની. તો રામકથાનું આયોજન છે, મોરારી બાપુ અવડા મોટા કથાવાચક છે, તો એનો લાભ તો કોઈકને ભાગ્ય જ મળતો હોય. અમારા હણોહરામાં છે, તો બા ને જવાનું છે. તમારે કા થોડુંક મોડું મોડું થાય તો મૂકી આવવાના. પણ એને ટેન્શન ફ્રી કરી દીધા, ત્રણ ત્રણ બાયુ થઈ ગઈ છે હવે, એક નહીં. એ તો બરોબર છે, તને બે અહીંયા છે અને એક અહીંયા છે, બરોબર. તો હારો હાલો મિત્રો, હોટલમાં જઈએ એટલે પછી તમને થોડું ઘણું બતાવશું, પછી આપણે આવીને વિડીયો પૂરો કરીએ. આજના વિડીયોમાં હવા રહે ત્યાં પછી 10-11 વાગ્યા પછી બપોર પછી તો હું લોભાર્થીમાં ગયો હતો એટલે એ તમને નથી બતાવી ગયો, એ તમને અલગથી વિડીયો આવી જશે. અને હવે હોટલમાં જઈ કરીને મળીએ ને. ચારો મિત્રો ફાઇનલી 8:30 થવા આવ્યા છે ને વિડીયો પબ્લિશ કરીને આ બધાને એટલા બધા વાટે રાખ્યા. પણ મારે આજે લોભાર્થીમાં ગયા હતા તો મોડા મોડા બધા આવ્યા. જમવા જવાનો પ્લાનિંગ અલગમાં કર્યો હતો, અમારા ગામમાં હોટલ બની છે ત્યાં. પરંતુ મારે વિડીયો એડિટ કરવાનો હતો, એક્સપોર્ટ કરવાનો હતો, અપલોડ કરવાનો હતો, થંબનેલ બનાવવાનો હતો, પછી અપલોડ કરીને પછી ટાઈમ લાઈનમાં મૂકવાનો હતો, ખાડા હાટે ઓટોમેટિક પબ્લિશ થઈ જાય. તો આ બધાને મેં રાહે રાખ્યા હતા. તો તમારા માટે કેટલા બધા અમે મહેનત કરીએ છીએ, તો સપોર્ટ કરજો. હાલો આપણે પહેલા જમવા જઈએ અને પછી નિરાતે આપણે વાત કરીએ, મળીએ આગળ. હારું હારું, કઈ વાંધો નહીં, બધા વાટે હતા તો જઈએ જલ્દી જમવા, પછી મળીએ. ચાલો, અમારા ગામ ને વટીને આગળ છે, અત્યારે અંધારો અંધારો લાગશે બધું. બટ હાલો મિત્રો, અલખમાં પહોંચી ગયા છીએ અમે, બરોબર, અમારા ગામની હોટલમાં. તો હાલો જલ્દી અંદર જઈએ, ઓર્ડર બધા આપીને પછી જમવાનું ખાઈ લઈએ, જમી લઈએ અને પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે જમીને આવી ગયા છીએ. બહાર હોટલમાં ગયા તો તમને ખબર જ છે. તો શૈલેષ ભી અત્યારમાં જો પાછા ભૂખ્યા થઈ ગયા એવું લાગે છે મને, 11:30 થઈ ગયા. તો મુખવાસ ખાવશો? આ છે કાજુ ને બદામ, ડ્રાય ફ્રૂટ ખાવશો? કેમ પણ ઈવન અંગ્રેજી નો આવડે, એટલે તો મુખવાસ કીધો. તો તમે મને આમ કીધો એટલે પછી મારે ડ્રાય ફ્રૂટ કેવું કીધું. કાજુ બદામ તો એને ભાવતે નથી, બેબી દર્શન આપ્યા કે નહી? આપે નો આપે તો મારું ઈ તો રોજ માર ખાવશું, ક્યારે ખોટું બોલી નહી દે. મન ટેન્શન થવા મળે ને, નિકુલભાઈ નો બર્થડે હતો અને અમે બધા સેલિબ્રેટ કરવા બહાર ગયા હતા અને ત્યાં સેલિબ્રેટ કર્યો એને.
અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. હેપી બર્થડે ફરીથી નિકુલભાઈ. તમે લેટ, થોડુંક લેટ થઈ ગયું, તો અમારે પાવર કટ થઈ ગયો, તો તમે સમજજો યાર. હવારનો લાઈટ, હવારનો કાપ હતો, મોરારી બાપુની સપ્તાહ હતી ને એના કારણે અમારે કેટલું વિડીયો કરવું પડે છે. ત્યાં ત્યાંનો વિડીયો બનાવ્યો એ બી તમને બતાવશું. એના કારણે લેટ થઈ ગયું હતું, કેમ કે વાઈફાઈ બન્યું હોય એક વખત અપલોડ એનથી થઈ ગયો, વાઈફાઈ ચાલુ હતું છતાં મારા નેટ થી અપલોડ થઈ ગયો. પછી ખબર પડી 90%, 100% નેટ પૂરું થઈ ગયું. ભાઈ રેખી દીધો, એટલે એવું બધું થાય. વધારે વાતો નથી, રોજ થોડી થોડી વાતો કરવાની હોય ને. તો હારો, હાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક બધા લોકો કરે છે, કમેન્ટ પણ બધા લોકો કરે છે. લાય પડે નહીં, લાય ન કરતો તમે મને કેટલું ગુસ્સો કરશો. મૂક બધું પડ્યું છે. ચાલો મિત્રો, પછી મળીએ.